ફ્રેન્ડ્સ તો ચાલો હવે આપણે આપણો આ પાઠ ઉત્પાદન અને વ્યવસ્થાપનના આ ચેપ્ટરમાં આગળ વધીએ અત્યાર સુધી આપણે તમે જોઈ ગયા હો તો આપણે ખેત પદ્ધતિની વાત શરૂ કરી દીધી છે બરાબર અને આ ખેત પદ્ધતિની અંદર પહેલો જે ટોપિક છે પહેલું જે પગલું છે પ્રથમ ચરણ જે છે એ આપણે એકદમ સારી રીતે જોઈ લીધું છે જેનું નામ છે ભૂમિને તૈયાર કરવું કઈ રીતે તૈયાર કરવાની એ પણ જોઈ લીધું કયા સાધનની જરૂર પડશે હળ અને પેલું જે સમાર હતું તે પણ જોઈ લીધું હળની વાત કરીએ તો કયા કયા પ્રકારના હળ આવે તે આપણે આકૃતિ સહિત સમજીએ હળની અંદર જોત કોને કહેવાય હળ શાફ્ટ કોને કહેવાય એ પણ જોઈ લીધું ખરપિયો પણ જોઈ લીધો જે લોખંડનું હળ હતું ક્યાંથી પકડવાનું પકડથી આપણે તમને કીધું કે એને બરાબર જમીનમાં દબાવીને રાખવાનું હાથથી એટલે પેલું જમીન ખેદાતી હોય તો એ બહારમાં આવી જાય પેલી બ્લેડ વાહે વળેલી બ્લેડ બહારમાં આવી જાય બરાબર છે આગળ વધીએ તો આ ટોપિક એકદમ વ્યવસ્થિત પતી ગયા પછી હવે આપણે ચાલુ કરીએ છીએ કે ભાઈ રોપણી કોને હવે રોપણીનું બીજું નામ એમ લઈ શકે કે ભાઈ વાવણી હવે ઉપવાનાએ પણ એવું જ કર્યું છે કે પહેલા આપણે જે ખેત પદ્ધતિના તબક્કામાં આવેલા એમાં અહીં લખેલો રોપણી અને 1.4 માં બુક સાથે થાય ને બુક સાથે રાખવી જરૂરી ભાઈ હવે તમે જોશો તો ભાઈ બુકમાં 1.4 માં એવું લખ્યું છે વાવણી બંને શબ્દ સમાનાર્થી છે કોને કહેવાય છે ભાઈ વાવણી એટલે કે રોપણી કોને કહેવાય તો વ્યાખ્યા લઈ લઈએ બીજને જમીનમાં રોપવાની જે ક્રિયા છે એને આપણે વાવણી એટલે કે રોપણી કહી શકીએ હવે તમારે બીજને જમીનમાં રોપવાનું છે બરાબર તો એના માટે ઓજારોની જરૂર પડશે ને ભાઈ હાથથી પણ થઈ શકે બરાબર ને પરંપરાગત પદ્ધતિ હાથથી પણ થઈ શકે પણ એમાં ઘણી વાર લાગે સમય ઘણો નીકળી જશે સમય ખસો થઈ જશે શ્રમ એટલે કે મહેનત પણ થઈ જશે એ તો તમે એક કામ કરો ઓજાર યુઝ કરો કયો ઓજાર છે ભાઈ એક છે પરંપરાગત ઓજાર એ આપણે ફોટામાં સમજીએ અત્યારે પરંપરાગત ઓજાર અને બીજું છે વાવણી હવે આપણે એના ઉપયોગ જોઈએ કે કઈ રીતે એનો ઉપયોગ કરવો ચાલો જુઓ તો તમને મેં શું કીધું કે આપણે વાવણી કરવા માટે કેટલા આપણી પાસે ઓજારો બે પહેલું છે પરંપરાગત ઓજાર ઓકે તો પહેલું છે પરંપરાગત ઓજાર તમે તેમાં જોશો તો પરંપરાગત રીતે અગર આપણે જો બીજની વાવણી કરવી હોય પરંપરાગત રીતે બીજની વાવણી કરવી છે તો એમાં વાપરવામાં આવતું આ ઓજાર ગળણી આકારનું છે હવે તમે આ ફોટો જુઓ જુઓ એમાં તમને એક ગળણી જેવું દેખાશે આ ફોટો તમે જોશો ને તો તમને એમાં એક ગળણી જેવું દેખાશે જુઓ અહીંયા જગ્યા પર દેખાય છે આ ગળણી બરાબર છે શું કરવાનું તમારે જો આ બે જણ ઉભેલા છે તો શું કરશે ગળણીની અંદર જે કોઈ પણ મારે બીજ રોપવાના છે ને તો એક આપણે મુઠ્ઠીમાં બીજ લઈ લેવાના અને શું કરવાનું ગળણીની અંદર ધીમે ધીમે આ બીજને નાખતા રહેવાનું હવે જે આ ગળણી છે ને એમાં તમે બીજ નાખશો ને તો નીચે જરા ચેક કરો નીચે એક પાઇપ જેવું છે જુઓ હવે છે ને આ જગ્યા પર નીચે એક કે બે કે ત્રણ અલગ અલગ પાઇપ હોઈ શકે નળી હોઈ શકે એટલે શું કરશો ઉપરથી તમે બીજ નાખશો ઉપર ગળણીમાંથી તમે અંદર બીજ નાખશો એટલે એ છે ને પેલી જે પાઇપ ખરી ત્રણ ચાર જે પાઇપ હોય એ પાઇપમાંથી બીજ પસાર થશે અને આ પાઇપનો જે નીચેનો છેરો જે જમીન તરફ છે જુઓ નીચેનો છેરો કે જે જમીન તરફ જશે તો એ દાણા સીધા પાઇપ મારફતે જમીનમાં અંદર ઉતરી જશે બોલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તો આ થયું તમારું પહેલું સાધન કે જે છે પરંપરાગત સાધન પરંપરાગત નામ એટલા માટે આપેલું છે એને કે આજથી વર્ષો પહેલાંથી મતલબ બરાબર છે જૂના જમાનાથી આ સાધનનો ઉપયોગ થાય છે એટલે એને આપણે કહીએ કે ભાઈ પરંપરાગત સાધન જૂના જમાનાનું પ્રાચીન સમયનું સાધન ઓકે ત્યાર પછી ઓકે જો આમાં લખેલું છે માછી જો બીજને ગળણીની અંદર નાખવાથી એ ધારદાર છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય મેં તમને કહ્યું અને આ છેડાઓ સીધા માટીમાં ખૂંપી જાય અને ત્યાં બીજ પડશે એટલે ત્યાં બીજનું સ્થાપન થાય છે તો આ થયું આપનું પહેલું સાધન નામ છે જેનું પરંપરાગત સાધન ત્યારબાદ આપણે આગળ વધીએ ત્યારબાદ આપણે આગળ વધીએ તો તમે જોઈ શકશો વાવણીઓ ત્યાર પછી શું આવે છે ભાઈ વાવણીઓ આવે છે જુઓ એનો ફોટો જુઓ વાવણીયાનો આયરો આકૃતિ 1.2B માં આપેલો છે વાવણીઓ હવે આ જે સાધન છે ને વિદ્યાર્થી મિત્રો એ આજના જમાનાનું સાધન છે આધુનિક પદ્ધતિનું
આધુનિક જમાનાનો સાધન છે જુઓ એમાં આ જે છેડો છે ઉપરનો એનો બરાબર છે ઉપરનો જે કનેક્શન ડાયરેક્ટ તમારે ટ્રેક્ટર સાથે કરી દેવાનું એટલે જેમ જેમ ટ્રેક્ટર આગળ વધે તેમ તેમ આ તો ફટાફટ કામ થવાનું બીજું તમે જુઓ વાવણિયાની અંદર આ ઉપર જે મેઇન પાઇપ હોય આયરો આ જે એનો મેઇન પાઇપ છે એમાં દાણા નાખવાના ઉપરથી એટલે બધા દાણા પડતા 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 નીચે આવશે જરા ચેક કરો નીચે કેટલા દાંતાઓ છે 1 2 3 4 5 5 આ બાજુ બરાબર છે 5 આ બાજુ 10 થયા તો બોલો એક સામતા કેટલા બધા બીજનું રોપણ ફટાફટ થઈ જશે બોલો ખ્યાલ આવે છે વાવણિયો જે છે એને આપણે અંગ્રેજીમાં સીડ ડ્રિલ પણ કહેવાય સીડ એટલે કે બિયા બિયા રોપવાનું સાધન આ પરંપરાગત નથી આ આધુનિક છે મતલબ કે આ કામ ફટાફટ થશે બરાબર છે તો લખેલું છે જુઓ આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત એટલે કે ટ્રેક્ટરથી ખેંચવાનું એને વાવણિયો જેને અંગ્રેજીમાં સીડ ડ્રિલ કહેવાય એનો ઉપયોગ થાય છે એના દ્વારા બીજમાં સમાન અંતર બરાબર ને બીજમાં અંતર કેમ કે જો બે દાંતી વચ્ચેનું અંતર એક સરખું રહેવાનું બરાબર ને બે દાંતા વચ્ચેનું અંતર પણ એક સરખું રહેવાનું છે એટલે સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે ઓકે એટલે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે એટલે કે જમીનમાં અંદર વ્યવસ્થિત જાય બીજ જમીનની ઉપર નહીં રહી જવું જોઈએ કારણ જમીનની ઉપર બીજ રહી જશે ને રોપણી ના થાય ને તો શું કહે છે કે પક્ષીઓ આવીને ખાઈ જશે કે ઉંદર આવીને ખાઈ જશે ઓકે એટલે સીડ ડ્રિલ વાપરીશું તો જમીનમાં જરા અંદર સુધી બીજ જશે એટલે એનું રક્ષણ પણ થાય બીજનું બીજું સમય બચે અને મહેનત બચે ઓકે ચાલો જુઓ હવે આપણે વાવણી કરવાના ઓજારો લીધા પરંપરાગત અને વાવણીઓ બરાબર છે પણ હજુ એક વસ્તુ તમને કહું કે અમારે આ વાવણી કરવી છે તો બીજની વાવણી કરવાની બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો કે બીજ એકદમ એકદમ એટલે એકદમ સારી ગુણવત્તાવાળા હોવા જોઈએ હું આ બધા જ પગલા પર એકદમ વ્યવસ્થિત ધ્યાન આપું બધી જ પદ્ધતિ પર પણ મેં જે બીજ રોપ્યા એ જ હલકી ગુણવત્તાવાળા હોય તો બધી મહેનત માથે પડે કે એટલે ભાઈ વાવણી માટે ખાસ બુકમાં આગળ પહેલા આગળ જ છે જો તમે વાવણી નું જોશો ને એટલે આગળ આગળ જ છે પેલું પહેલી અને ભૂસોલ કઈ છે એટલે પહેલી કે ભાઈ ભાઈ આપણું છે તમે જોઈ લેજો કે સારા બીજ કયા અને ખરાબ બીજ કયા એને કઈ રીતે ખબર પડે એ સમજાવેલું છે તો તમને સમજાય ને એકદમ સિમ્પલ ટેકનિક છે કે જે આપણી પાસે બીજ હોય ને પાણીમાં નાખવા પાણીમાં નાખશો તો તમે જરા જોશો ને તો તમને ખ્યાલ આવશે કે મોટા ભાગના બીજ જે છે ને તે પાણીમાં ડૂબી જાય કદાચ અમુક બીજ પાણી પર તરતા હશે તો યાદ રાખજો જે પાણીમાં ડૂબી ગયા એ બીજ સારી ગુણવત્તાવાળા કહેવાય અને જે પાણી પર તરી રહ્યા છે તે એની ગુણવત્તા સારી નથી એવું કહેવાય એ હલકી ગુણવત્તાવાળા છે કેમ પાણી પર તરી રહ્યા છે એનું કારણ કે એ જે બીજ છે એ કદાચ અંદરથી ખલાસ થઈ ગયું ક્ષતિગ્રસ્ત થઈ ગયું પોલું થઈ ગયું પોલું વજનમાં હલકું થઈ ગયું એટલે એ પાણી પર તરવા લાગશે તો મતલબ કે તમારે જો ચેક કરવાનું કે ભાઈ બીજની વાવણી કરવી છે તો શું કરશો ચેક કરી લો પાણીમાં નાખી દો બધા બીજને જે બીજ પાણી પર તરવા લાગે છે એને અલગ કરી લો એની રોપણી નહીં કરવાની ક્ષતિગ્રસ્ત બીજ છે જે પાણીમાં અંદર ડૂબી ગયા હતા તળિયા પર બેસી ગયા હતા એ બીજ સારી ગુણવત્તાવાળા છે એની રોપણી કરો તો બોલો ખ્યાલ આવશે કયા બીજ સારા કહેવાય કયા બીજ ખરાબ કહેવાય ઓકે તો આ આપણે વાવણીને લગતું એટલે કે રોપણીને લગતો મુદ્દો નંબર 2 છે તબક્કો નંબર 2 છે એને એકદમ વ્યવસ્થિત પૂરો કરો વાવણી કઈ રીતે કરવાની એ જોઈ લીધું સાધનો પર જોઈ લીધું હવે આપણે આગળ વધીએ તો એ લખ્યો છે 3 નંબર પર કુદરતી અને કૃત્રિમ ખાતર આપવા હવે સૌથી પહેલું તો ભાઈ ખાતર એટલે શું ખાતર એટલે શું અને ખાતર આપવાની જરૂર શું કામ પડે તો સમજે છો આપણે નાનપણથી ખ્યાલ છે કે કોઈ પણ આપનો પાક હોય કોઈ પણ પાક એક્સ વાય ઝેડ કોઈ પણ પાક તમે એને જમીનમાં રોપ એટલે ના બી માંથી સૌથી પહેલું તો મૂળ નીકળશે મૂળ જમીનમાં અંદર ઉતરે નાનપણથી ખ્યાલ છે હજુ તમને એ પણ ખબર છે કે મૂળ જે છે એ જમીનમાંથી શું શું વસ્તુને લે મૂળ જમીનમાંથી શું શું લે તમે કહેશો કે જમીનમાંથી પહેલું કામ એનું પાણી લેવા ઓકે બીજું પણ કહે આપણને ખ્યાલ છે જ ખનિજ ક્ષાર બીજું શું લે છે મૂળ જમીનમાંથી ભાઈ ખનિજ ક્ષારો પણ લે ખનિજ ક્ષારોમાં એટલે કે ઘણા બધા ખનિજ હોય છે ભાઈ કેલ્શિયમ પોટેશિયમ
એલ્યુમિનિયમ, ઝિંક, જસત, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. હવે સમજો કે અમારી પાસે એક ખેતર છે, પાક લીધો. તો પાક લઉં એટલે જમીનમાં, મારી જમીનની અંદર જે પોષક તત્વો હશે, જેમ હમણાં હું નામ બોલી ગયો, ફોસ્ફરસ ને પોટેશિયમ ને કેલ્શિયમ, તો એ જમીનમાંથી વનસ્પતિ લઈ શોષી લે, મૂળ જે છે. તો જમીનમાં આ પોષક તત્વ ધીમે ધીમે ઘટે કે વધે? આપણે કહેશું કે ભાઈ ઘટે. વેરી ગુડ. હવે સાંભળજો, એક વખત પાક લીધો, જમીનમાંથી પોષક તત્વો થોડા ઘટ્યા, બીજી વાર પાક લો, હજુ પોષક તત્વો ઘટશે, ત્રીજી વાર પાક લો હજુ ઘટશે, ચોથી વાર પાક લો હજુ પોષક તત્વો ઘટશે. તો હવે તમે મને પ્રશ્નનો જવાબ આપો કે જેમ જેમ વારા ફરતે હું પાક લયા જ કરીશ આવી રીતે, તો ધીમે ધીમે મારા પાકની ગુણવત્તા, મારું જે ફળ આવે છે, અનાજ કે શાકભાજી જે આવે છે, તો એ ફળની ગુણવત્તા વધવાની કે ધીમે ધીમે ઘટવાની? જમીનમાંથી પોષક તત્વો ઘટી રહ્યા છે. તો તમે તરત કહેશો કે ભાઈ પાકની ગુણવત્તા પણ ઘટવાની. તો શું કરવાનું? હવે આ જમીનમાંથી પોષક તત્વો તો ખલાસ થઈ જાય, શું કરીએ? તો એક આપણે આઈડિયા લગાવીશું કે જે જે પોષક તત્વો જમીનમાંથી ઓછા થઈ રહ્યા છે, એ પોષક તત્વો મારે બહારથી આપવાના. હા કે ના? તો ભાઈ તમે સમજી શકતા હશો કે આપણે અમુક સમય પછી આપણી જમીનને જે પોષક તત્વોની ઘટ થઈ છે ને, એ પોષક તત્વ બહારથી ઉમેરવા પડશે. તો જે આપણે પોષક તત્વો બહારથી લાવીને ઉમેરીએ છીએ ને, એને કહેવામાં આવે ખાતર. જમીનમાં જે પોષક તત્વોની ઘટ થઈ, એ પોષક તત્વોની તૃટિ, ઉણપ થઈ, એ ઉણપને પૂરી કરવા માટે, એ ઉણપને પૂરી કરવા માટે આપણે જમીનને જે પદાર્થ આપીએ છીએ, જે પોષક તત્વો આપીએ છીએ, એને ખાતર કહેવામાં આવે છે. ખાતરની વાત કરીએ તો ભાઈ બે પ્રકારના ખાતર, એ પણ તમને નાનપણથી ખ્યાલ છે. એક આવે કુદરતી ખાતર, એક આવે કૃત્રિમ ખાતર. ભાઈ જે જમીનના પોષક તત્વો પૂરા પાડશે ને, જે પદાર્થ જમીનને પોષક તત્વો પૂરા પાડશે, એને ખાતર કહેવાય. ખાતર બે પ્રકારે બને, એક આવે કુદરતી ખાતર, એક આવે કૃત્રિમ ખાતર. હવે આપણે સૌથી પહેલા કુદરતી ખાતરની વાત કરીએ તો એની વ્યાખ્યા આપણને ખબર છે કે ભાઈ જે ખાતર કુદરતી રીતે બનતું હોય, જે આપણે માનવ સર્જિત નથી, કુદરતી રીતે ઓટોમેટિક તૈયાર થતો હોય, કુદરતી ખાતર કહેવાય. આવું તમને ખાતરનું નામ આપું, નામ આપને બોલીએ એટલે ફટાફટ તમારા દિમાગમાં બે ત્રણ નામ આવી જ જાય કે જે કુદરતી ખાતર છે. એક છે પેલું ગાયના છાણમાંથી બનતું છાણિયું ખાતર, એક છે સેન્દ્રિય ખાતર, વર્મી કોમ્પોસ્ટ. છાણિયું ખાતર, તો ભાઈ છાણિયું ખાતર એટલે ગાય, એટલે કે આપણે જે બરડ કામેલો હોય, ગાય હોય, એના છાણમાંથી બનાવ્યું, ઓલો જમીનમાં ખાડો બનાવી દેવાનો, છાણ નાખવાનું અંદર, ખાડો બંધ કરી દેવાનો. ખ્યાલ છે તમને? બરાબર ને? શીખેલા છો છાણિયું ખાતર કઈ રીતે બને. સેન્દ્રિય ખાતર, તો એ જે ખાડો બનાવેલો એમાં છાણ નહીં નાખવાનું, હા બને, થોડું ઘણું પ્રાણીના મળમૂત્ર નાખી દો, વનસ્પતિનો સડેલો કચરો નાખી દો, બરાબર, નારીના અલગ અલગ રસોડાનો કચરો, બગડી ગયેલા શાકભાજી, બરાબર ને, શાકભાજી સમારીએ તો જે કચરો નીકળે તે એ બધો ભેગો કરીને ખાડામાં કલેક્ટ કરશો, સેન્દ્રિય ખાતર બનશે. આપણે જોઈ લીધા છે ને કુદરતી ખાતર બને, સેન્દ્રિય ખાતર કઈ રીતે બને, છાણિયું ખાતર કેવી રીતે બને. ત્યાર પછી આપણે વર્મી કોમ્પોસ્ટ, વર્મમાંથી બનતું વર્મી કોમ્પોસ્ટ એટલે કે અળસિયા, સમજો, એક ડોલ ભરીને માટી લઈ લેવાની, બરાબર છે, એમાં તમારે થોડું એને દાતરદાથી અથવા તો ખુરપીની મદદથી જરા જમીન એની માટી છે એને પોચી બનાવી દેવાની, થોડા અળસિયા લાવવાના, અંદર ડોલની માટીમાં નાખી દેવાના, અંદર બરાબર છે, ચાર પાંચ પાંદરા લઈ લેવાના, વનસ્પતિના જે પાન આવે તે થૂતા થૂતી થોડા નાના સાળગી સાળકડા મડકડા જે હોય તે નાખી દો અંદર, થોડું પાણી આપો માટીને, રહેવા દો બે ત્રણ મહિના સુધી એ ડોલને અંદર, રોજ તમારે થોડું થોડું પાણી આપતા રહેવાનું, થોડાક સમયની અંદર એ આખું જે મારી માટી છે એ બની જશે વર્મી કોમ્પોસ્ટ, ખાતર બની ગયું. અળસિયાની અંદર મેં તમને કીધું કે અળસિયા કઈ રીતે મદદ કરે છે, તમને તમને આગળ વિડીયોમાં કીધું, તો ખાતર બની ગયું, આ ડોલ ભરેલી માટી ખાતર બની ગયું છે, જમીનમાં નાખી દો. પણ જમીનમાં નાખી દો તો પછી મારે એને મિક્સ કરવી પડશે જમીન સાથે, ભાઈ તો તમારે હળ ચલાવવું પડશે, અને આમ હળ ચલાવવા તો હળ મિક્સ નહીં થઈ જાય, સમય લાગશે. તો અમુક સમય પછી આપણે શું કરવું પડશે કે જમીનમાં આપણે કુદરતી ખાતર, છાણિયું ખાતર બનાવ્યું, સેન્દ્રિય ખાતર બનાવ્યું, તો એ જમીન પર આપણે ખાલી નાખીને ધંધો થોડી કરી દેવાનો,
બરાબર ને નાખ્યા પછી મારે માટી સાથે મિક્સ કરવું પડશે તો એના માટે હળ ચલાવવું પડશે અને આ હળ ચલાઈને તરત ને તરત મિક્સ ના થાય ભાઈ એક બે મહિના પણ થઈ જાય મિક્સ થવાનું તો મતલબ કે આટલા સમય આપણે શું કરવું પડશે ખેતી આરામ ખેતીને આરામ આપવો પડશે કેમ કે જમીનનું બંધારણ જે બગડ્યું છે પોષક તત્વો જે ઓછા થયા છે તે મારે પાછા આપવાના આપવા પડશે નહીં તો મારો પાક હલકી ગુણવત્તાવાળો તો હવે ખેડૂત લોકો આરામ કરશે ના કદાચ એવું થઈ શકે ભૂખ માંગેલું છે કદાચ એવું થઈ શકે કે શું કરશે કે ખેડૂતનું ધારો કે ખેતર છે તો અડધું ખેતર છે એમાં પાક લેશે અડધામાં ખાતર આપશે ત્યાર પછી જેમાં ખાતર કમ્પ્લીટ થઈ ગયું છે તો આનો પાક ઉતરી જાય ત્યાર પછી આ બાજુનું જે ખેતર છે એમાં પછી પાક લેવાનો અને આ સાઈડનું જે ખેતર છે એમાં તમારે ખાતર આપી દેવું વારા ફરતી કરી શકાય ને બોલો ખ્યાલ આવશે ભાઈ ખાતર કેમ આપવું પડે એ તમને મેં સમજાવ્યું ખાતરના પ્રકાર કયા છે તે સમજાવ્યું હવે તમે બુકમાં તમે આગળ વધશો એટલે પ્રવૃત્તિ આપી છે તો ચાલો હવે આપણે પ્રવૃત્તિ જોઈએ હવે આપણે પ્રવૃત્તિ લઈએ પ્રવૃત્તિમાં શું કહે છે જુઓ કે તમે તમારે મગ કે ચણા એવા કોઈ દાણાને તમારે સૌથી પહેલાં અંકુરિત કરવાના છે જુઓ હવે અંકુરિત એટલે શું તો આપણને ખ્યાલ છે કે ઘણી વખત આપણે આવા મગ કે ચણાનું આપણા મમ્મી અંકુરિત થયેલા દાણાનું શાક બનાવતા હોય અંકુરિત એટલે કેવું કે દાણા લેવાના મગ કે ચણા કે વાલ બરાબર છે પછી આપણે શું કરવાનું એને પાણીમાં ડૂબાડી દેવાના મતલબ કે થોડા પલાળી દેવાના બરાબર છે ત્યાર પછી તમે જોશો ને પાણીમાં પલાળેલું બીજ હોય ને પાણીમાંથી અલગ કરવાનું એક રૂમાલમાં એને બાંધી દેવાનું ધારો કે રાત્રે આપણે રૂમાલમાં રહેવાને બાંધી દઈએ ને પછી તમે સવાર પડતા જોશો ને તો એ જેટલા પણ દાણા હોય ને એમાંથી પેલું પૂંછડી જેવું નીકળી આવે છે વિદ્યાર્થી મિત્રો આ પૂંછડી નીકળી એટલે સમજો કે આ બીજનું પ્રાંકુરણ થયું મતલબ કે બીજ અંકુરિત થયું એમાંથી આ જે પૂંછડી નીકળી ને એ ખરેખર મૂળ નીકળ્યું મૂળ વનસ્પતિનું મૂળ નીકળ્યું બરાબર છે આપણે આવા શાકભાજી એટલે આવું કઠોળ આપણે ખાતા હોઈએ છીએ ઘણી વખત આપણા ઘરમાં એવું બોલાતા એવું બોલતા હોય છે કે ભાઈ પૂંછડીવાળા મગ ખાધા કે મધ ખાધા અમુક એવું પણ કહેતા હોય કે ભાઈ મૂછવાળા મગ ખાધા કે મધ ખાધા તો એ પ્રાંકુરિત બીજ છે જે આપણે ખાતા હોઈએ છીએ અને જે પૂંછડી જે છે તે ખરેખર એનું મૂળ હોય છે તો તમારે શું કરવાનું છે આવા મગ કે ચણાના દાણાને પ્રાંકુરિત કરવાના છે ઓકે ત્યારબાદ તમે અંદર પ્રવૃત્તિમાં વાંચો તો એવું લખ્યું છે કે 3 ગ્લાસ લેવાના છે ગ્લાસ જેમાં પાત્ર લેવાના છે એના પર એ બી અને સી લખી દેવાનું છે બરાબર છે તમે જો ફોટામાં જુઓ દેખાય છે આ 3 ગ્લાસ દેખાય જુઓ થોડી માટી નાખવાની છે અંદર ઓકે સાંભળતા રહેજો તો શું કીધું કે 3 ગ્લાસ લો એ બી અને સી નામ આપી દેવાનું છે ગ્લાસ એ જે છે ને તો એમાં થોડીક માટીની સાથે છાણિયું માત્ર ખાતર મિક્સ કરી દેવાનું અંદર લખેલું તે પ્રમાણે જુઓ ગ્લાસ એમાં શું લેવાનું માટી સાથે છાણિયું ખાતર મિક્સ કરી દો ત્યાર પછી ગ્લાસ બી જે છે ને એમાં માટી એટલી જ લેવાની જે ગ્લાસ એમાં જેટલી માટી લીધેલી એટલી જ માટી ગ્લાસ બીમાં રાખવાની અને એટલી જ માટી ગ્લાસ સીમાં રાખવાની ફરક શું છે ગ્લાસ એ જે છે એમાં છાણિયું ખાતર મિક્સ કરી દો ગ્લાસ બીની અંદર યુરિયા વિદ્યાર્થી મિત્રો યુરિયા એટલે કે કૃત્રિમ ખાતર છે કે જે કારખાનામાં આપણે માનવસર્જિત ખાતર છે આપણે તૈયાર કરેલું છે કૃત્રિમ ખાતર ઓકે પહેલા ગ્લાસની અંદર છાણિયું ખાતર બીજા ગ્લાસમાં યુરિયા ખાતર અને ત્રીજા ગ્લાસમાં કશું નહીં ખાલી માટી બરાબર છે કરવાનું શું 3 ગ્લાસની અંદર થોડાક થોડાક દાણા નાખી દો થોડા થોડા દાણા નાખી દેવાના જે પ્રાંકુરિત કર્યા તે ત્યાર પછી શું કરો સમાન માત્રામાં પાણી આપો ત્યાર પછી શું કરો કે 7 થી 10 દિવસ તમારે એને રહેવા દેવાનું તડકામાં 7 થી 10 દિવસ પછી તમે આ 3 જે ગ્લાસ છે 3 અને 3માં જે દાણા નાખ્યા છે તેનો અભ્યાસ કરો અત્યારે આ ફોટામાં તમને ગ્લાસ એ બી સી દેખાય છે તમે એનો અભ્યાસ કરો ચલો જો પહેલો પ્રશ્ન બોલો કયા ગ્લાસની અંદર કયા ગ્લાસમાં તમે જોઈ શકશો કે વધારે એટલે કે છોડની વૃદ્ધિ ફટાફટ ઝડપથી થઈ તો તમે કહેશો તરત જ કે સર બી ગ્લાસની અંદર વધારે દેખાય છે છોડની વૃદ્ધિ જરા બધા કરતા એનું કારણ એ છે કે એમાં કૃત્રિમ ખાતર નાખેલું છે કૃત્રિમ ખાતરની અસર ફટાફટ થાય કૃત્રિમ ખાતર તો કેવું આજે નાખી દીધું હોય ને હવે કૃત્રિમ ખાતરનું પાછું કેવું વિદ્યાર્થી મિત્રો કે પાણી સાથે મિક્સ કરીને જમીનમાં આપી દેવાનું હોય જ્યારે મેં તમને હમણાં કીધું કે કુદરતી ખાતર એટલે કે છાણિયું અને સેન્દ્રિય ખાતર હોય ને તો જમીનમાં તરત પાણી સાથે થોડી મિક્સ થવાનું એ તો જમીન પર એને નાખ્યા પછી હળ ચલાવવું પડે એને મિક્સ કરવું પડે
એક બે મહિના નીકળી ગયા એને જમીનમાં સંપૂર્ણપણે મિક્સ થતા. એટલે જે છાણિયું ખાતર છે ને એની અસર થોડી વાર પછી એટલે કે અમુક સમય પછી થશે, પણ જે કુદરતી ખાતર છે બરાબર છે તો એની અસર ફટાફટ એકદમ ઝડપથી થશે. એટલે તમે જોઈ શકતા છો કે ગ્લાસ બીની અંદર ફટાફટ છોડની વૃદ્ધિ થઈ ગઈ. ત્યાર પછી બે નંબર પર આવશે જેમાં છાણિયું ખાતર રાખ્યું છે એની વૃદ્ધિ, અને સૌથી છેલ્લે આવશે સી કે જેમાં ખાતર રાખ્યું નથી. બોલો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ? તો તમે જો જોઈ શકતા છો, જો વાંચો છો ઉપરથી હું, શું ત્રણેય ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે? કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે, કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે, આ બધા તમને મેં જવાબ તમને મેં આપ્યા બરાબર છે. સાથે મેં એવું પણ કીધું, જો વાંચો છો બીજો ફકરો જુઓ, કે કૃત્રિમ ખાતર એવા રસાયણ છે કે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ છે. આપણે જાતે બનાવ્યું ને વિદ્યાર્થી મિત્રો આ ખાતર, આપણે જાતે બનાવ્યું એટલે ધારો કે જમીનમાં નાઇટ્રોજન ઓછો છે એમ માનો, તો આપણે શું કરીશું, આપણે જે આપણું જે કારખાના છે એમાં આપણે જાતે એવું ખાતર બનાવીશું કે જેમાં નાઇટ્રોજન સૌથી વધારે હોય. આપણા હાથમાં છે, આપણે પોષક દ્રવ્યોથી ભરપૂર ખાતર બનાવી શકીએ. જ્યારે જે ખાતર કુદરતી રીતે બનતું હોય ને, કુદરતી રીતે, તો એમાં આપણું કંઈ ના ચાલે. એ તો એ કુદરતી રીતે જેટલો નાઇટ્રોજન આવવાનો એટલો જ આવશે, જેટલો પોટેશિયમ આવવાનો એટલો જ આવશે, એમાં આપણું કંઈ ના ચાલે બરાબર છે. તો આ રીતે લખેલું છે કે ભાઈ કુદરતી ખાતરથી, તમે અંદર જુઓ બે ફકરા નંબર બેમાં, તો કુદરતી ખાતરથી આ કૃત્રિમ ખાતર અલગ પડે છે. કારણ કે કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે, એટલે કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણ પણ આપ્યા છે કે કયા કયા છે ભાઈ, કે જે આપણે કારખાનામાં બનાવીએ છીએ. તો પહેલું તો આવ્યું યુરિયા, ત્યાર પછી આવ્યું એમોનિયમ સલ્ફેટ, કે જેમાં તમે સમજી શકતા છો કે એમોનિયમ અને સલ્ફેટ એટલે કે એટલે સલ્ફરનું પ્રમાણ વધારે હશે, એમોનિયાનું પ્રમાણ વધારે હશે એમાં. ત્યાર પછી આ છે સુપર ફોસ્ફેટ કે જેમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે હશે. ત્યાર પછી આ છે પોટાશ કે જેમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હશે. હવે જમીનમાં જે પોષક તત્વ ઘટતું હોય એનું ખાતર આપવાનું. ધારો કે મારી જમીનમાં પોટેશિયમ ઓછું હોય તો મારે પોટેશિયમવાળું ખાતર આપવાનું બરાબર ને. પછી હું બોલું એમોનિયમ સલ્ફેટ નહીં આપું એને, હું એને હું પોટાશ આપીશ. ખ્યાલ આવે છે ને? ત્યાર પછી છે એનપીકે ખાતર, મતલબ કે એન એટલે કે નાઇટ્રોજન, પી એટલે ફોસ્ફરસ અને કે એટલે પોટેશિયમ. બોલો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ, કે જેમાં કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર નો મતલબ એ બે વચ્ચે તુલના કરવામાં આવેલી છે.